બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન વચ્ચે વધતી જતી અકસ્માતોની ઘટના વચ્ચે આજે વધુ એક ગમખ્વાર અકસ્માત પાલમપુર અમદાવાદ હાઈવે ઉપર જગાણા ગામના પાટિયા નજીક સર્જાયો છે, જેમાં ટ્રેલર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. પાલમપુર અમદાવાદ હાઈવે આજે ફરી એકવાર ગમખ્વાર ઘટનાનો સાક્ષી બન્યો છે. પાલમપુર અમદાવાદ હાઈવે પર આવેલા જગાણા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં પુત્રીનું મોત નિપજ્યું છે, જ્યારે પિતાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પિતા અને પુત્રી જગાણા ગામના પાટિયા નજીકથી બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રેલર સાથે અકસ્માત સર્જાતા પુત્રીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે પાલમપુર ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં પિતાએ પુત્રી ગુમાવી દીધી હોવાની ઘટનાને લઈ આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ દુઃખદ ઘટનાને પગલે પાલમપુર તાલુકા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો વધુ એક અકસ્માત વાવ તાલુકાના દેવપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના પુલ નજીક સર્જાયો છે. પુલ નજીક એક ટ્રેલર પલટી મારવાની ઘટના સામે આવી છે. લોખંડની પાઇપો ભરેલા ટ્રેલર પલટી મારતા ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને આ અકસ્માતમાં ટ્રેલર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે થરાદ ખસેડવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં જે વળાંક આવેલો છે તે ખૂબ જ ભયજનક હોવાના લીધે વારંવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે અને આ વળાંકને લઈ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આ વળાંકની ગોળાઈ ઘટાડવામાં આવતી નથી અને તેના લીધે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે આજે સર્જાયેલા આ અકસ્માતને પગલે આ ગોળાઈ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી સ્થાનિક માંગ કરી રહ્યા છે.